વનવાસી વિસ્તારના બાળકોને ભણાવવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે આ નાણાંનો ખર્ચ માત્ર કાગળ પર જ થઈ રહ્યો હોવાનું નક્કર કિસ્સો છોટાઉદેપુર પંથકમાં બહાર આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કિકાવાડા સ્કૂલના વિદ્યાર્થીઓને 7 વર્ષથી શિષ્યવૃત્તિની રકમ જ નહીં મળી હોવાની વિગતો બહાર આવી છે. વિસ્તારમાં ભારે ચકચારિત બનેલા કિસ્સાની મળતી વિગતો અનુસાર કિકાવાડા ગામે 1-8 સુધીના વર્ગો એક સાથે શાળા કાર્યરત છે, ત્યારે આજે પણ 203 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને 2012થી સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિની કોઈ જ રકમ મળી નથી તેવા આક્ષેપો વાલીઓએ કર્યા હતા. ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ એકઠા થઈ ગયા હતા. તેઓએ આ મુદ્દાને ધ્યાનમાં લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલાક વાલીઓએ આ મામલે જણાવ્યું હતું કે 2012થી શિષ્યવૃત્તિ મળતી નથી, તે અંગેની શાળામાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. 2015ની સપ્ટેમ્બર મહિનાની તારીખ 22મીના રોજ છોટાઉદેપુર મામલતદારને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, તેનો પણ આજ સુધી કોઈ જ જવાબ મળ્યો નથી. અલબત્ત બાળકોને શિષ્યવૃત્તિ મળી નથી તેવું શાળામાં 19 વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરતા રાકેશભાઈ રાઠવાએ સમર્થન આપ્યું હતું. કિકાવાડા પ્રાથમિક શાળા ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓ એકત્રિત થયા હોવાની જાણ થતાની સાથે જ શાળાના આચાર્ય શાળા છોડીને જતા રહ્યા હતા. વાલીઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે શાળાના વિકાસ અર્થે દર વર્ષે સરકાર દ્વારા ફંડ આવે છે, તેનો કોઈ પણ ઉપયોગ થતો નથી. છેલ્લા 6 વર્ષથી શાળાના આચાર્ય તરીકે રાઠવા ફુલસિંહભાઈ કનલભાઈ જ ફરજ બજાવી રહ્યા છે. તેઓ પણ કિકાવાડામાં જ રહે છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ 2017 અગાઉ રોકડમાં આપવાની હતી, તો એ રકમ ક્યાં ગઈ એ પણ પ્રશ્ન ઊભો થયો છે. તેઓએ જણાવ્યું હતું કે સરકારના નિયમો મુજબ નવા સુધારા પ્રમાણે ST વિદ્યાર્થીઓને 1100 અને વાલ્મીકી હોય તો 1800 જેટલી શિષ્યવૃત્તિ મળે છે. અગાઉ આ રકમ ઓછી મળતી હતી, પરંતુ છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થીઓના હાથમાં કોઈ રકમ જ આવી નથી. આ અંગે કિકાવાડા ગામના જીતુભાઈ ફુલસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે અમારા ગામના વિદ્યાર્થીઓને 2012થી 2019 સુધી શિષ્યવૃત્તિ મળી નથી, જે બાબતે અમે નિયમિત આચાર્યને રજૂઆત કરતા રહ્યા છે, તે અંગે પણ આજ સુધી કોઈ જ પરિણામ મળ્યા નથી. આજ ગામના કરશનભાઈ રાઠવાએ 7 વર્ષથી શિષ્યવૃત્તિ ગાયબ થઈ ગઈ છે, જેની તપાસની પણ માંગણી કરી હતી. કિકાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ફુલસિંહભાઈ રાઠવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ અંગે બેંકમાં ખાતા ખોલાવ્યા નથી. 2016 અને 2017માં શિષ્યવૃત્તિની રકમ ઓછી આવી હતી, પરંતુ પાછલા વર્ષની શિષ્યવૃત્તિની રકમ અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો. આદિવાસી બક્ષીપંચ અને વાલ્મીકી વિદ્યાર્થીઓને સરકાર તરફથી શિષ્યવૃત્તિની રકમ સહાય રૂપે મળે છે, એ 7 વર્ષના ક્યાં ગયા તેની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક કરવી જોઈએ તેવી સ્થાનિકોએ માંગણી કરી છે. 2012થી 2019 સુધીની શિષ્યવૃત્તિ અત્યાર સુધી મળેલી નથી, એ અમારી માંગ છે. આજે અમે વાલી મીટિંગ ભરી છે શિષ્યવૃત્તિની જાણ કરવા માટે, અને આજે આચાર્યને એ પૂછપરછ કરવા માટે ભેગા થયા, ત્યારે પ્રિન્સિપાલ શ્રી એ ઓફિસ છોડીને ભાગી ફરાર થઈ જશે. આજે વાલી મીટિંગનું આયોજન કર્યું હતું અને વાલી મીટિંગમાં શિષ્યવૃત્તિના મુદ્દાની ચર્ચા થઈ હતી. અંતે સાહેબે શિષ્યવૃત્તિના ચર્ચા પછી એ અમને પૂછ્યા વગર મીટિંગમાં જવું એમ કરીને જતા રહી. વાલીઓને કશું જવાબ નહીં આપ્યો, જતા રહીએ. વાલીઓ સાહેબ અમને કીધા વગર જતા રહીએ. અલ્લા રખા પઠાણનો રિપોર્ટ, નસવાડી.